જો તમને અથવા અન્ય કોઈ વ્યક્તિને ટાઇપ ટુ ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહનો એક પ્રકાર હોવાનું નિદાન થયું હોઈ શકે છે આ વિડિયો તમને એ સમજવામાં મદદરૂપ થશે કે ટાઇપ ટુ ડાયાબિટીસ શું છે અને તેને નિયંત્રણ રાખવું શા માટે જરૂરી છે ટાઇપ ટુ ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે કે જેમાં તમારા લોહીમાં શુગરની માત્રા ખૂબ જ વધારે હોય કાર્બોહાઈડ્રેટ્સ એ પદાર્થો છે કે જેનો ઉપયોગ તમારું શરીર ઉર્જા બનાવવામાં કરે છે તમે કાર્બોહાઈડ્રેટ્સ વાળો ખોરાક ખાઓ એ પછી તે છેવટે તમારા નાના અંતરડામાં જાય છે નાના અંતરડાના ભાગમાં તમારા ખોરાકને પચાવવા માટે એને એક શુગર પરમાણુઓમાં વિભાજીત કરવામાં આવે છે કે જેને ગ્લુકોઝ કહેવાય છે તમારા નાના અંતરડાના કોષો આ શુગરને શોષી લે છે જે પછી લોહીના પ્રવાહમાં ભળી જાય છે આ લોહી જ્યારે સ્વાદુપિંડ સુધી પહોંચે છે ત્યારે તેને એ જાણ થાય છે કે લોહીમાં શુગરનું પ્રમાણ ઘણું જ વધારે છે સામાન્ય રીતે આ કારણસર તમારું સ્વાદુપિંડ એક ઇન્સ્યુલિન નામનું રસાયણ ત્યાં લોહીમાં ભેળવે છે ઇન્સ્યુલિન તમારા લોહીમાં રહેલ શુગરની માત્રાને ઘટાડીને સ્વસ્થ તરે લઈ આવે છે ઇન્સ્યુલિન આ કેવી રીતે કરે છે જેમ જેમ લોહી તમારા શરીરમાંથી વહે છે તેમાં રહેલ ઇન્સ્યુલિન અને શુગર તેમાંથી બહાર નીકળીને તમારી પેશીઓમાં શોષાય છે અને તેના કોષો સુધી પહોંચે છે મોટાભાગના કોષોની ઉપરની સપાટી ઉપર ખાસ પ્રકારના માળખા હોય છે કે જેને ઇન્સ્યુલિન રિસેપ્ટર્સ એટલે કે ગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ઇન્સુલિન આ કોષોની નજીકથી વહે છે ત્યારે આ રિસેપ્ટર સાથે જોડાય છે ઇન્સુલિન કોષોમાં દાખલ થવા માટે તાળાની ચાવી જેવું કામ કરે છે જેથી શુગર કોષની અંદર જઈ શકે હવે તમારા કોષો આ શુગરનો ઉપયોગ કરીને પોતાના કાર્યો બરાબર રીતે કરવા માટે જરૂરી ઉર્જા બનાવી શકે છે અને તમારા લોહીમાં શુગરની માત્રા ઘટીને તેના સામાન્ય સ્તરે આવી જાય છે જો તમને ટાઇપ ટુ ડાયાબિટીસની તકલીફ હોય તો તમારા કોષો ઇન્સુલિનને જોઈએ તેવી પ્રતિક્રિયા નથી આપતા અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે કે ઇન્સ્યુલિન પ્રતિકાર કહેવાય છે જ્યારે આવું બને છે ત્યારે તમારું ઇન્સ્યુલિન કોષોને ખોલી નથી શકતું કારણ કે શુગરને કોષોમાં દાખલ કરવા માટે જરૂરી તાળાઓ અથવા ઇન્સ્યુલિન રિસેપ્ટરો ક્યાં તો અનુપલબ્ધ છે અથવા તો નથી કામ કરતા પરિણામે શુગર તમારા કોષોમાં પ્રવેશી શકતી નથી જ્યારે શુગર કોષોમાં પ્રવેશી ન શકે ત્યારે તે લોહીના પ્રવાહમાં જમા થતી જાય છે આ પરિસ્થિતિને હાઇપરગ્લાયસીમિયા કહેવાય છે લોહીમાં ઉચ્ચ માત્રામાં શુગર હોવાને કારણે તમારું સ્વાદુપિંડ વધુને વધુ ઇન્સ્યુલિન બનાવે છે સ્વાદુપિંડમાં રહેલા અતિશ્રમિક કોષો પોતાના પ્રયત્ન ચાલુ જ રાખે છે પણ ધીમે ધીમે તેઓ પૂરતી માત્રામાં ઇન્સુલિન બનાવવાની તેમની ક્ષમતા ગુમાવે છે આ સમસ્યાઓને કારણે ટાઇપ ટુ ડાયાબિટીસના લક્ષણો ઊભા થઈ શકે છે જો તમને ટાઇપ ટુ ડાયાબિટીસ વિશે કે એના માટે ડોક્ટર દ્વારા સૂચવેલી દવાઓ વિશે કોઈ પ્રશ્નો હોય તો તમારા ડોક્ટર સાથે વાત કરો તમારા ડોક્ટરોના સૂચન પ્રમાણે જ દવા લેવી આવશ્યક છે જો તમને કોઈપણ આડઅસરો થાય તો તેમને જણાવો